આપણે બનાસકાંઠામાં આપણે રણતીડની જે સર એક આપું ગરમ કરી રણતીડનું જે ઉપદ્રવ થયું હતું, જે પાકિસ્તાનને સાઉદી અરેબિયામાંથી 100 ટોળા નીકળ્યા હતા, એમાંથી આપણે અહીંયા તે વિખેરાઈ ગયેલા ગ્રુપમાં અમુક આપણે ફંટાઈ ગયેલા, એટલે એમાં આપણે બનાસકાંઠામાં સુઈગામ અને વાવ તાલુકામાં 9 સ્પોટ પર આપણે કંટ્રોલ કર્યું છે. લગભગ 400 હેક્ટર જેવું આપણે મલાથિયોન દવા છાંટીને કંટ્રોલ કર્યું છે. એમાં સ્ટેટ ગવર્મેન્ટ ઓફ એગ્રીકલ્ચર અને ભારતના કીટ નિયંત્રણ કચેરી બંને સંયુક્ત પ્રયાસથી આપણે કંટ્રોલ કરવામાં સફળ રહ્યા છીએ. અને અત્યારે ખેડૂતોને એ જાણ કરવાની છે કે આપણે અત્યારે કોઈ એનું પ્રોબ્લેમ નથી કે કોઈ નુકસાન નહીં કરે, પણ અત્યારે જો ઈંડા આપી દીધેલા છે, કારણ કે આ યલો સ્વર્મ છે, યલો કલરના તીડ છે, પીળા કલરના, એટલે ઈંડા આપી દીધેલા છે, તો એની આપણે ખાસ સાવચેતી રાખવાની છે. જ્યાં જ્યાં ઈંડા આપણને નાખેલા મળે ત્યાં બચ્ચા નીકળશે, 10-15 દિવસમાં બચ્ચા નીકળશે, તો એની જાણકારી આપણને સમયસર મળી જાય તો આપણે ત્યાં કંટ્રોલ સારી રીતે કરી શકીએ, તે જે આગળ જતા એ સ્વર્મ કે ટોળાના સ્વરૂપે આપણે નુકસાન ન કરી શકે. એટલે બધા ખેડૂત ભાઈઓને આપણે વિનંતી કરવાની કે આપણે ગમે ત્યાં એરિયામાં આવું જોવા મળે તરત ખેડૂત ખેતીવાડી અધિકારી અથવા તીડ નિયંત્રણ અધિકારીનો સંપર્ક કરે.